શીખવાડો ને, એવું જો આ ચોપડી છે ને તમારી પાસે ગુજરાતીની અંક લેખનની 1 થી 50 વાળી પહેલો ભાગ, બરાબર? હવે જો એમાં આપણે આગળ 1 થી 5 લખ્યું, હવે જો એમાં તમારું પાના નંબર, અહીંયા પાના નંબર 16 છે ને, એ પાના નંબર 16 ઉપર તમારે જોવાનું છે. એમાં જો અહીંયા આપણે જેવું મેં ટીચરે બોર્ડ ઉપર શીખવાડ્યું ને એવું છે, જો અહીંયા પણ એવું છે કે ચિત્ર ગણવાનું અને સાચા નંબર સામે જોડવાનું. તો હવે આપણે ફરીથી જોડવાનું છે. ધારો કે જો અહીંયા કબૂતરનું પિક્ચર આપ્યું છે, તો કેટલા કબૂતર છે ગણવાના તમારે? 1 અને 2. તો અહીંયા જો આ લાઈન બનાવીને જોડી લ્યું છે 2 નંબર ઉપર. હવે નીચે જુઓ, આ કેટલા સસલા છે? આને શું કહેવાય? સસલું. સ સસલાનો સ, ટીચરે શીખવાડેલું છે ને એવું. હવે સસલાનો સ છે તો કેટલા સસલા છે ગણો. 1 2 3 4 5. એટલે તમારે અહીંયા 5 સાથે જોડી દેવાનું, બરાબર? હવે જો આ શું છે? વાંદરું છે. વાંદરાના કેટલા મોઢા બતાવે છે તમને? 1 2 3. એટલે અહીંયા 3 સાથે જોડવાનું. હવે આ જો, અરે વાહ, સરસ હાથી છે, બતાવે છે ને હાથી, મસ્ત મજાનો. કેટલા છે હાથી? 1. તો એને શેની સાથે જોડવાનું છે? 1 સાથે, બરાબર? હવે આ જો, આને શું છે? આ શું કહેવાય? પોપટ. એનો કેવો કલર હોય? લીલો કલર. તો જુઓ તો 1 2 3 4, એને 4 સાથે જોડી દેવાનું, બરાબર? હવે આ તમારું હોમવર્ક છે, તમારે ઘરે કરવાનું છે જાતે, જેવું ટીચરે ઉપર બતાવ્યું ને એવું. હવે જો, હવે બીજું મેં ટીચરે શીખવાડ્યું ને કે સાચો જે નંબર હોય એને પણ ગોળ કરવાનું. તો હવે જો આ શું છે? સફરજન. કેટલા છે? 1. તો અહીંયા 1 ઉપર આવી રીતે ગોળ કરેલું છે પાના નંબર 17 ઉપર, બરાબર? હવે જો આ શું કહેવાય? કેરી. કેટલી કેરી છે ગણો તો 1 2 3 4. તો હવે આ 2 નંબર ઉપરથી શેના ઉપર ગોળ કરશો તમે? ચોગડે 4 ઉપર. અરે વાહ, સરસ. હવે ચોગડે 4 ઉપર કરી દીધું. હવે જુઓ આને શું કહેવાય? લાલ લાલ સરસ ચેરી છે. તો 1 અને 2. તો 2 નંબર ઉપર ગોળ કરી દેવાનું. પછી આ જુઓ, આને શું કહેવાય? કેળા. કેટલા છે? 1 2 3. તો 3 ઉપર ગોળ કરવાનું. પછી અહીંયા કેટલા જમરૂપ છે? 1 2 3 4 5. તો અહીંયા 5 ઉપર ગોળ કરી દેવાનું, બરાબર? હવે જો અહીંયા શું છે કે ચિત્ર ગણવાના અને તમારે સામે નંબર લખવાનું છે, બરાબર? હવે જો અહીંયા કેટલા ઘર બતાવે છે? 1 2 3 અને 4. તો અહીંયા ચોગડે 4 કરેલો છે. એવી રીતે તમારે આ ખુરશી ગણવાની છે. કેટલી છે? 1. એટલે અહીંયા તમારે આવી રીતે 1 વડે 1 કરવાનું, બરાબર? હવે જો આ શું છે? પતંગિયા. કેટલા પતંગિયા છે? 1 2 3. તો અહીંયા 3. હવે ટોપી ગણો તો કેટલી છે? 1 2 3 4 5. એટલે અહીંયા 5 વડે 5. અહીંયા શું બતાવ્યું છે? ઘણ. કેટલા ઘણ છે? 1 અને 2. એટલે અહીંયા 2 વડે 2. આવી રીતે તમારે આ ચોપડીમાં 16 નંબરનું પેજ અને 17 નંબરનું પેજ પૂરું કરવાનું છે. આજે આપણે શું શીખવાનું છે? ગણિત. હવે ગણિતમાં આપણે શું શીખવાનું છે? 1 થી 10 તો આપણે શીખી ગયા, 1 વડે 2 વડે તો શીખી ગયા ને. હવે આજે જો, આ જે ચિત્ર મેં બનાવ્યા છે ને એને ગણવાના છે, અને અહીંયા સામે જે મેં નંબર લખ્યા છે ને એની સામે તમારે જોડવાના છે. તો જો હું તમને ગણીને બતાવું છું, તમારે પણ મારી સાથે સાથે ગણવાનું છે. તો હવે ગણો તો આ કેટલા છે? જુઓ, બોલ કેટલા બનાવ્યા છે ટીચરે? 1 અને 2. તો હવે કયા નંબર સાથે તમે જોડશો? અહીંયા બગડે 2 લખેલો છે એની સાથે. તો અહીંયાથી તમારે આવી રીતે લીટી દોરવાની અને બગડે 2 સામે જોડી દેવાનું. હવે જો આ શું બનાવ્યું છે ટીચરે? ત્રિકોણ. તો કેટલા ત્રિકોણ બનાવ્યા છે ગણો તો મારી સાથે સાથે. 1 2 3 4. તો હવે તેના સાથે જોડવાનું આપણે ચોગડે 4 સાથે. તો જોડો, ચલો લીટી દોરો અને ચોગડે 4 સાથે જોડી દો. હવે જો આ શું છે? સફરજન. કેટલા સફરજન છે ગણવાના છે? 1 2 અને 3. તો અહીંયા સામે તમને પ્રબળે 3 દેખાય છે ને, એની સાથે જોડી દો, બરાબર? હવે આ જો, આ શું બનાવ્યું છે ટીચરે? ઝાડ. કેટલા ઝાડ બનાવ્યા છે? 1. હવે 1 ઝાડને
ચોરસ બનાવ્યું છે ને એને તમારે હવે ગણવાના છે ફરીથી ગણો તો ટીચર સાથે એક બે ત્રણ ચાર અને પાંચ તો એને કોની સાથે જોડીશું પાછળ પાંચ સાથે આને તમારે નોટમાં તમારી મમ્મીને કહેવાનું કે આવા ચિત્ર બનાવી દે અને સામે નંબર લખી દે તો તમારે નોટબુકમાં એક બાજુ સી ડબલ્યુ અને એક બાજુ એચ ડબલ્યુ એમાં તમારે કરવાનું છે ચલો હવે બીજું બતાવું છું જોજો હો હવે આ જો આ પણ ટીચરે ચિત્ર જ બનાવ્યા છે પણ સામે શું કર્યું છે અહીંયા જે નંબર લખ્યા છે ને એમાં સાચો નંબર જોઈને તમારે શું કરવાનું છે ગોળ કરવાનું છે જો હું તમને શીખવાડું છું કેવી રીતે કરવાનું હોય ધારો કે આ જો આ શું છે સફરજન કેટલા છે તમે ગણો તો શું છે એક સફરજન તો અહીંયા ટીચરે શું લખ્યું છે બગડે બે અને એકડે તો સેના ઉપર ગોળ કરશો આ એક સફરજન છે એટલે અહીંયા એકડે એક ઉપર તમારે ગોળ કરી દેવાનું પછી જો હવે ચાર એક બે અને ત્રણ તો કેટલા ઉપર ગોળ કરવાનું પાંચડે પાંચ છે અને તગડે ત્રણ છે ચોરસ ચોરસ બનાવ્યું છે ને એને તમારે હવે ગણવાના છે ફરીથી ગણો તો ટીચર સાથે એક બે ત્રણ ચાર અને પાંચ તો એને કોની સાથે જોડીશું પાછળ પાંચ સાથે આને તમારે નોટમાં તમારી મમ્મીને કહેવાનું કે આવા ચિત્ર બનાવી દે અને સામે નંબર લખી દે તો તમારે નોટબુકમાં એક બાજુ સી ડબલ્યુ અને એક બાજુ એચ ડબલ્યુ એમાં તમારે કરવાનું છે ચલો હવે બીજું બતાવું છું જોજો હો હવે આ જો આ પણ ટીચરે ચિત્ર જ બનાવ્યા છે પણ સામે શું કર્યું છે અહીંયા જે નંબર લખ્યા છે ને એમાં સાચો નંબર જોઈને તમારે શું કરવાનું છે ગોળ કરવાનું છે જો હું તમને શીખવાડું છું કેવી રીતે કરવાનું હોય ધારો કે આ જો આ શું છે સફરજન કેટલા છે તમે ગણો તો શું છે એક સફરજન તો અહીંયા ટીચરે શું લખ્યું છે બગડે બે અને એકડે એક તો સેના ઉપર ગોળ કરશો આ એક સફરજન છે એટલે અહીંયા એકડે એક ઉપર તમારે ગોળ કરી દેવાનું પછી જો હવે ચાલો એક બે અને ત્રણ તો કેટલા ઉપર ગોળ કરવાનું પાંચડે પાંચ છે અને તગડે ત્રણ છે તો ત્રણ ચાર થયા એટલે ત્રણ ઉપર તમારે ગોળ કરી દેવાનું બરાબર હવે એવી રીતે આ સ્ટાર બનાવ ટીચરે કેટલા સ્ટાર બનાવ્યા છે એક બે ત્રણ અને ચાર તો કયા નંબર ઉપર ગોળ કરવાનું ચોગડે ચાર ઉપર બરાબર પછી જો ઘર બનાવ્યા છે ને ટીચરે સરસ ગણો તો એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા પાછળ પાંચ ઉપર ગોળ કરી દેવાનું હવે જો બોલ બનાવ્યા છે ટીચરે એક અને બે સેના ઉપર ગોળ કરવાનું બગડે બે ઉપર હવે આવું મમ્મીને કહેવાનું છે એક નોટ નોટબુક આપણી પાસે છે ને ગણિતની ખાનાવાળી એમાં આવી રીતે તમને ચિત્ર દોરી દે અને સામે નંબર લખી દે તો એક બાજુ સી ડબલ્યુ અને એક બાજુ એચ ડબલ્યુ બંને બુક કરીને તમારે મોકલવાની છે મારી પાસે બરાબર અને હું તમને આની પીડીએફ બનાવીને પણ મોકલીશ